મેઘાણીએ વાર્તા લખી છે સાહેબ, હાવદની મિત્રતા લખી છે મેઘાણીએ વાર્તા. હાવદનો એક માણસે હાવદને મિત્ર બનાવી દીધો અને હિંસક, તમારો જો પ્રેમ ભરપૂર હોય ને તો હિંસક પ્રાણી એની હિંસકતા છોડી દે છે સાહેબ. અમારે બાણેજમાં સરસ્વતીદાસ બાપુ હતા, જોનારા માણસો વાત કરે તમને તમને ચમત્કાર લાગશે, ઘૂંટડો નહીં ઉતરે. પણ હાવદને ઓછી ગણ રાખીને આમ બેહતા સાહેબ, આમ બેહતા, અને એમાં કોઈ પણ માણસ આમો દેખાય નહીં. એટલે કે અતિથિ આ રહા ચલે જાઓ યહાં સે તુમ, એટલે બે હાવદ ઉભા થઈને જંગલમાં વયા જાય સાહેબ. એ માણસો જો એમ વયા જાય. હો એક વાર બાપુને કોકે કીધું કે બાપુ આને તમે વિદ્યાથી વશ કર્યા છે? હે બાપુ, આને તમે કેવી રીતે વશ કર્યા છે? તમે કયો ત્યાં આવે ને કયો ત્યાં વયા જાય? સરસ્વતીદાસ બાપુને મેં જોયેલો, એમની પાંચી મેં આ વાત સાંભળેલી. એટલે સરસ્વતીદાસ બાપુ એ શું કીધું ખબર? ના ના, વિદ્યાથી નહીં, મેં પ્રેમથી વશ કર્યા છે સાહેબ. મેં પ્રેમથી કે કેવી રીતે બાપુ? તો કે હું જયારે આ બાણે જ આવ્યો ને ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો અને પગ પાયકો હતો અને કણસ થતો ઢુવામાં હાવજ. એટલે મેં જઈને જોયું તો ઓહો, જીવડા પડી ગયા હતા. અને પછી મને વનસ્પતિની જાણકારી હતી, જાણીતા બધા જાણીતા જાણવાના. હું પાંદડા ઘૂંટી 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 અને પછી એની થેપલી મૂકું અને પગ રૂજાઈ ગયો. એ રૂજાઈ ગયો એનું ઋણ હજી ચૂકવે છે. કોઈ દી હું કહું તારે આવે ને ત્યારે હોય જાય છે એમ મેઘાણી વાર્તા લખી છે. કે એક હાવજ મિત્ર થઈ ગયો હતો સાહેબ. એમાં એને ઘેરી મહેમાન આવ્યા, ડેલી કીધું ફલાણા ભાઈ છે? તો કે હા ભાઈ આવો. જેવો ડેલીમાં પગ મૂક્યો ને હાવજ બેઠો ખાટલા પાસે અને ભાઈ પછી તો વંડિયું ઠેકીને વૈયા ગયો. હા પછી રે ઉભા મીડા ભાગવા, એમાં બે ત્રણ જણા કમાડા હતા ગયા. કે ભાઈ આવો ડાયરો. તો પણ ક્યાં કેમ આવું? ભલા મારા હાવજ બેઠો તારે ખાટલે. અને ત્યારે ગરદણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો. શું નીકળી ગયો શબ્દ? કે ભૈયાઓ ભલામાં એ તો મારો પાળેલો કૂતરો છે. એ કૂતરો કીધો ને હાવજની ખોપરી હલી ગઈ સાહેબ. મેઘાણી લીખું છે કે આમ હામો આવીને ઉભો રહ્યો ગરદન, કે ભલામાં તે મને કૂતરો કીધો, તારે મને ભાઈ કેવો હતો, તારે મને દીકરો કેવો હતો, તારે મને મિત્ર કેવો હતો, પણ મને કૂતરો કીધો, હવે હું મરી જાય. હાવજ કે હું ગાંડો થઈને મરી જાય. મેઘાણીએ લીખું છે હવે મને બે કુવાડાના જાટકા માર, જેથી કરીને લોહી નીકળી જાય તો જ હું બચી શકે, નહીં બચું. એ કુવાડાના જાટકા માર્યા, લોહી નીકળી ગયું, માથે પૂછડાનો ઝંડો લઈને જંગલમાં વયો ગયો. અને વરહને જાતા વાર ન લાગે, પાચક વરહના વાણા ભાઈને આવ્યો પાછો સાહેબ ઘીરે. અને આમ જ્યાં ગરદણી બેઠો તો એને સામે જોઈ અને કીધું ઓરખાણ પડે જ. અને ગરદણીને વગલ દાખલે આવી ગયા. આવ્યો હવે ખાઈ જાય. એ ધ્રુજમાં ધ્રુજમાં હું તો ખાનદાન છું, હું તો વનનો રાજા છું, હું તને કઈ નહીં કહું. પણ તે મને જાટકા માર્યા હતા કુવાડાના, એ જોતા ઘા રૂજાઈ ગયા. તો જોયું તો ઘા તો રૂજાઈ ગયા. તો હવે સાંભળી લે કે જાટકાજી કે લો હો, એ તો કોક દિલા બેન દીએ રૂજાય. પણ જાટકા કોઈને જાટકાજી કે લો હો, કોઈને જાટકાજી કે લો હો, ભીંગળા વરી ગયા, ઘા રૂજાઈ ગયા. તો હા તે મને કૂતરો કીધો ને, એને હજી ભીંગળ નથી વળતા સાહેબ. એવા વેણ ને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ. જીભમાં એકે હાઈટકું નથી પણ ધાર તો ભંગવી નાખે. સાંભળી લેજો, જીભમાં એકે હાઈટકું નથી પણ ધારે તો હાઈટકા ભંગવી નાખે. ઓલા બત્રી દાંત એકવાર જીભને મીંડા દબાવ, વાયડી થતી નહીં, કટકી કપાઈ જાતે મનશે થાવા. અમે બત્રી તું એકલી બસી અમારી માય, જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહા લે જાય. સાહેબ ઈ બહુ સાંભળી સાંભળી જીભે એકવાર કીધું, તમે બહુ વાયડા ન થતા, ભલે હું એકલી રહી, ભલે તમારી વચ્ચે રહું છું, તમે બત્રી ગાયકવાડના ખાંભા જેવા છો, પણ તમે મારી મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. તો તું હું કરી લે. તો કે હું ઈ કરી લઉં, તું બતીશ અમે એકલી બસી તમારી માય,
पर जरा सी तेरी बात करो तो बत्ती ही गिर जाए। एक ओक ने सुन सुन तो वेण हमरा बोले बत्री नो ढगलो थई जाए। बोलो बोलू हूं अने पड़ो तमे सांभळजो के मारी काठी आ मारी मां कोक दी गाने तू बोलो बोलो पर भगवान भगवान पण थाने थाने मारो मेहमान थाने थाने मारो अरे रे तने स्वर्ग बुलाऊ सांभळजो साहेब काठियावाड़ी मां कोक दी भूलो पड़ी भगवान थाने मारो मेहमान तने स्वर्ग बुलाऊ सांभळा। काठियावाड़ मां शू काम मध्य प्रदेश बंगाल बिहार मां भूलो पड़े तो खटारा ने धक्का मरे बेसे। काठियावाड़ मां शू काम કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમઘરી એક જ વાર તો જવને રાતે જુવાડ તને સ્નેહે જમાડું સાંભળા આય મારા બાપ દ્વારિકાના નાથ હે મારા નોધારાના આધાર મારે ઝૂપડે એકવાર આવી જા રાતે જાને રોટલા હું તને ખવડાવીશ આ કાઠિયાવાડની ધરતી છે અને પછી શું કે ખબર જાતી જાય રોટલા જેથી અમારા ઘરમાં નહીં હોય ને તેથી પેટના દીકરા ખાડીને ખવડાવશું પણ એકવાર આવી તો ખરો ભલા માણસ અમારા કાઠિયાવાડનો મહેમાન તો થઈ જાય। આપણે ત્યાં એક લોકગીત ગવાય છે જો એની પછી મારે એક વાત કરવી છે કે આપણા મન કુના માયાલુ મન આપણા મન કુના માયાલુ મન માયા મૂકીને મરી જાઓ મારા મે હાલો હવે આપણા માયા મૂકીને મરી જાઓ મારા મે હાલો હવે આપણા મને કીધું મને કે તમને બધાને સાંભળવા આવીને તમારા સૌરાષ્ટ્રના લોકગીતમાં લોજિક બોર્ડિંગ સિવાય કાંઈ હોય જ નહીં મને કે એટલે મેં કીધું એવું હું લાગ્યું તમને મને કે ઉતારા ઓરડા મેળીના મોલ ને કાંબી ને કડલા ભોજન લાડવા લાપસી ને આવું તમારા ગીતમાં બહુ આવે મેં કીધું એટલા માટે આવે કે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખવડાવવાની વાતું બહુ આવે સાહેબ સાહેબ નહીં માનો તમે આજ મારી હારી પ્લેનમાં એક ભાઈ હતા ભૂરાભાઈ એવું કંઈક એનું નામ તો ભૂલી ગયો મને કે ભીખુદાનભાઈ હવે પ્રોગ્રામમાં કરતા મારે ઘેરે રોટલા પાણી કરીને જાયજો ખાઈને જાયજો સાહેબ આ કેવું એ જ બહુ મોટી વાત છે આ સૌરાષ્ટ્રના સંસ્કાર છે એનો મારે તમને એક પ્રસંગ કહેવો છે વધારે તમારો સમય લેવો નથી આપણે ઓસમાનભાઈને સાંભળવા છે પાછા હું તમારે સામે રજૂ કરવાનો છું બધી વાતો થશે પણ ધીરજ રાખજો થોડી અને સિટ્યુડ પડકારા બહુ કરતા નહીં આ લોકસંગીતનો કાર્યક્રમ છે લોક સાહિત્યનો કાર્યક્રમ છે એટલે કહું તમને એટલે મેં કીધું ભાઈ અમારે ખવડાવવાની વાત આવે આવે બહુ એટલે આવું બધું બહુ આવે અમે કાંઈ બીજા પ્રદેશની કોઈ ટીકા નથી કરતા બીજા અમારે અમદાવાદના રેલવે સ્ટેશનમાં અડધી રાતે ટ્રેન આવી અને નીદરમાંથી ઉઠીને એક માણસે સ્ટેશનમાં એક ભાઈને પૂછ્યું કે આ ક્યુ સ્ટેશન આવ્યું કે 10 રૂપિયા દો તો કહું કે તો અમદાવાદ આવી ગયું ઉતરો 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 અમદાવાદ જ હોય બીજું કાંઈ હોય જ નહીં આમાં અમદાવાદ જ હા અમદાવાદમાં તમે જેને ઘેરે જ આવી હું કે ખબર આ વખતે આવો તાર ચોક્કસ ચોક્કસ અમારે ઘેરે આવજો તે અટાણે આવ્યા એનું શું કરવું હવે અટાણે ક્યાં જવું અમારે એક એક મહેમાનને અમદાવાદમાં 10 જણા રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી આવ્યા ઠેઠી અને બસ સ્ટેન્ડ આવ્યું તો કીધું રોકાઈ જાઉં પણ કોને ઘીરે તો કે ઈ કો હા અમદાવાદ અમદાવાદમાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા ને
કે ચા પીશો કે કોફી, તો કે તમે ચા બનાવો તો પીશ અને કોફી બનાવો તો પીશ, મને કઈ વાંધો નથી. તો નહીં, તમે કયો બનાવો? તો કે ચા બનાવો. હા બરાબર, મીઠી કે મોલી? તો કે જે બનાવો એ ભલામણ, મારે કાંઈ ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ છે નહીં. હા તમે તો પેલા જેવી બનાવો. તો કે નહીં નહીં, તમે કયો? તો ઓછી ખાંડવાળી બનાવો. બરાબર, અડધી આખી. મહેમાન કે ભલામણ તમે બહુ કર્યો, અડધી બનાવશો તો હું એકલો પીને, આખી બનાવો તો આપણે બે અડધી અડધી પીશું, એમાં વાય હું પડી ગયા છે તમે ભલામણ. તો કે નહીં નહીં, તમે કયો? એમ એમ કરો, અડધી બનાવો. કાચના કપમાં આપું કે સ્ટીલના કપમાં આપું? બોલો કે નથી પીવી મારે ચા તમારી. આમાં આવે લોજિંગ બોર્ડિંગ, ઉડારોડા મળડા ઉતારા ઓરડા, હે લાપસી, એ આમાં ન આવે સાહેબ.